तो મહેસાણા જિલ્લાના લિંચ ગામના પટેલ સમાજમાંથી પતિ બન્યા તાપ જિલ્લાના આઈપીએસ અને પત્ની બન્યા સુરત શહેરના ડેપ્યુટી કલેક્ટર અને ઉત્તર ગુજરાતનું નામ રોશન કર્યું। तो आज આપણે એવા પરિવારની વાત કરવા જઈ રહ્યા છે કે જે પરિવાર એક જ ઘરમાં બંને આઈપીએસ અને કલેક્ટર બન્યા। જી હા, આપણે એવા પરિવારની વાત કરવા જઈ રહ્યા છે કે એક જ ઘરના પતિ પત્ની બંને જણા આઈપીએસ અને એક કલેક્ટર બન્યા છે, જેઓને 27 પરિવાર લિંચના અનમોલ રત્નનો આછો પરિચય પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે। જી હા, રાહુલભાઈ પટેલ અને ખ્યાતિબેન આર પટેલ। તો પહેલા આપણે વાત કરીશું રાહુલભાઈ બી પટેલની। તો રાહુલભાઈ બી પટેલનો જન્મ અમદાવાદમાં થયો હતો। અભ્યાસ અમદાવાદમાં બેટ ગણપત યુનિવર્સિટીમાં, બાળપણમાં ખૂબ સરળ અને શાંત સ્વભાવ ધરાવતા તેઓ એક વર્ષ લંડનમાં અભ્યાસ કર્યો અને નોકરી માટેની ઓફરો સામેથી આવતી પણ એમના મતે દેશ અને સમાજમાં ઉપયોગી થવામાં રસ હતો માટે આગળ અભ્યાસ કર્યો। ત્યારે વર્ષ 2011માં જીપીએસસીની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે પાસ કરી ડાયરેક્ટર ડીવાયએસપી તરીકે ભરતી થયા હતા। ત્યારબાદ ગુજરાત પોલીસ અકાદમી ખાતે એક વર્ષની ટ્રેનિંગ બાદ પ્રથમ ક્રમે પાસ થતા હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હસ્તે સ્વોર્ડ ઓફ ઓનર પ્રાપ્ત કર્યું। ત્યારે એસીપી તરીકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી અને વર્ષ 2018માં પ્રમોશન મળતા ડીસીપી તરીકે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી। વર્ષ 2022માં આઈપીએસ નોમિનેશન મળવાથી તાપી જિલ્લામાં એસપી તરીકે પોસ્ટિંગ થતા હાલ ત્યાં કાર્યરત છે। તો અત્યાર સુધીની કારકિર્દીમાં અમદાવાદ, સુરત શહેર સિરિયલ બ્લાસ્ટ કેસ, સુરત શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડ, સુરત શહેરમાં સચિવ કેમિકલ ગેસકાંડ તપાસ જેવી અગત્યની તપાસ કરી ચૂક્યા છે। ત્યારે રાહુલભાઈ આપે આપના માતા પિતાની શાન વધાર્યું છે અને આપે આપણા 27 કુટુંબનું નામ પણ વધાર્યું છે। ત્યારે આપે લિંચ ગામનું ગૌરવ પણ વધાર્યું છે। ત્યારે 22 ગામ કડવા પાટીદારની આન બાન શાન વધાર્યું છે। ત્યારે આપણા કાર્યોની સુવાસ આપણા ડિપાર્ટમેન્ટના કર્મચારીઓના મુખેથી સાંભળવા મળે છે અને એ સમયે જે અનુભૂતિ થાય છે તે વર્ણવવા માટે કોઈ શબ્દ જ નથી। નમસ્કાર, આપણે અત્યારે વાત કરીશું મહેસાણા જિલ્લામાં। તો મહેસાણા જિલ્લાનો એક ગૌરવ કહેવાય કે આપણા જિલ્લાના એક પટેલ યુવાનમાં જે આપણા આઈપીએસ જે બન્યા છે, એસપી સાહેબ જે આપણી સાથે જોડાયેલા છે, જે લિંચ ગામના જે છે, આપણે સાહેબનું નામ જાણીશું। સાહેબ આપનું નામ શું? મારું નામ રાહુલ પટેલ છે, હું લિંચ ગામનો વતની છું। હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા જે ગુજરાત રાજ્યના આઈપીએસ નોમિનેટ થયેલા અધિકારીઓનું લિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યું, એમાં મને આઈપીએસ તરીકે નોમિનેટ કરવામાં આવ્યું છે અને હાલ હું એસપી તરીકે તાપી જિલ્લામાં ફરજ બજાવું છું। આજ રોજ લિંચ ગામના જે મારા કુટુંબીજનો અને સમાજના સભ્યો છે તેમના દ્વારા એક સન્માન સમારંભ રાખવામાં આવેલો છે। આ લિંચ ગામના વતની તરીકે આ કારકિર્દી સુધી પહોંચવા બદલ હું ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું અને આ તમામ મારી સફળતાઓ પાછળ ગામ, કુટુંબ, સમાજના, મારા માતા પિતાના તેમજ મારા કુટુંબીજનોના, મારા પરિવારના, મારા પત્ની બાળકોના ખૂબ જ સપોર્ટ રહેલો છે અને એ બદલ હું તેમનો ખૂબ આભારી છું। સાહેબ, બીજી વાત કરીએ તો આજના યુવા વર્ગને તમે શું સંદેશો પાઠવશો? આજના યુવાને હું એક જ કહીશ કે સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી, એના માટે જે મહેનત કરવી પડે તે તો કરવી જ પડતી હોય છે। એટલે એક ચોક્કસ તમારું ધ્યેય નક્કી કરી, ચોક્કસ તમારા ગાઈડન્સ સાથે જો મહેનત કરવામાં આવે તો આપણને કદાચ વહેલી મોડી પણ સફળતા તો ચોક્કસથી મળતી જ હોય છે। તો બીજી કોઈ આગળી એવડી પ્રવૃત્તિઓમાં પડ્યા વગર પોતાના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખી અને મહેનત કરવી જોઈએ તો આપણને ચોક્કસથી સફળતા મળે છે। તો તમે જે પ્રમાણે આપણે સાહેબે જે કહ્યું કે અહીંયા જે યુવા દ્વારા જે મહેનત કરીને આઈપીએસ બને અને તેમજ આપણા સમાજનું તેમજ આપણા જિલ્લાનું નામ રોશન કરે એ સાહેબની સૌને શુભકામનાઓ। જે પ્રમાણે આપણે વાત કરી મહેસાણા જિલ્લામાં જે રીંચ ગામના નવયુવાન એવા આપણા રાહુલભાઈ પટેલ સાહેબ જે આજે તાપી જિલ્લાના એસપી બન્યા છે, એ પ્રમાણે એમના મિસિસ પણ અત્યારે આપણે જે ડેપ્યુટી કલેક્ટરના હોદ્દા ઉપર છે, નાની ઉંમરમાં બંનેને સારી એવી પ્રગતિ કરી છે, સારું નામ રોશન કર્યું છે સમાજનું તેમજ આપણા ગુજરાતનું અને તેમજ આપણા જિલ્લાનું પણ નામ રોશન કર્યું છે। બેન અમારી સાથે જોડાયેલ છે, બેન આપનું નામ છે? મારું નામ ખ્યાતિબેન એસ પટેલ છે, હું મૂળ સાબરકાંઠા જિલ્લાની છું અને નાયબ કલેક્ટર તરીકે ડેપ્યુટી ડાયરેક્ટરમાં સ્પીપા તરીકે છેલ્લા 4 મહિનાથી ફરજ બજાવી રહી છું। રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં હું છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવી રહી છું। બેન, બીજી જે વાત કરી જે પ્રમાણે સાહેબે બહુ નાની ઉંમરમાં સારું નામ રોશન કર્યું છે, બહુ જલ્દી પ્રગતિ કરી છે, સારો એવો હોદ્દો પણ લીધો છે, આપણે શું એ પ્રમાણે આપણે જિલ્લાનું તો નામ રોશન કર્યું છે, સમાજનું પણ નામ રોશન કર્યું છે, તમે કેવો અનુભવ કરી રહ્યા છો? હું ખૂબ જ ગર્વ અનુભવી રહી છું અને સમાજ તો એક વાત તો કહું, સમાજ તો બહુ મોટું આપણું દર્પણ છે
અને એમાં અમારે હું સાબરકાંઠાની છું છતાં પણ મહેસાણા ગામમાં હું પરણી છું એટલે હું બે કુળનું નામ રોશન કરું છું. એક તો સાહેબની પત્ની તરીકે અને એક અધિકારી તરીકે નાયબ કલેક્ટર તરીકે સુરતમાં ફરજ બજાવી રહી છું. અને બીજું એટલું કહીશ કે અમારા ગામમાં એટલો બધો સંપ છે, આ ગામની પ્રજા અમારા વડીલોનો માતા પિતાનો એટલો સાથ સહકાર છે અને જે આગેવાનો છે એ ખૂબ રસ લઈ અને દરેક ગામના વિકાસમાં એ કાર્યરત છે અને સાહેબને આઈપીએસનું નોમિનેશન મળ્યું છે એ બદલ તો ગર્વ અનુભવું છું. પણ સમાજવાળાએ આટલું સન્માન કર્યું એના માટે પણ હું અમે લોકો બહુ ખુશની અનુભવી વ્યક્ત કરીએ છીએ. બેન, બીજી જે વાત કરી જે આપણા યુવા વર્ગને પણ સારો સારો સંદેશો પાઠવે છે, તમે શું કહેશો આજના યુવા વર્ગ? હું યુવા વર્ગને એટલું જ કહીશ કે હિંમત હાર્યા વગર કોઈ પણ પરિસ્થિતિમાં આગળ વધવું જોઈએ. કોઈ પણ ફિલ્ડ હોય, એવું નથી કહેતા કે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ હોય, કોઈ પણ કળા હોય, કોઈ નૃત્યમાં હોય, કોઈ ચિત્રમાં હોય, કોઈ સિંગિંગમાં હોય, કોઈ પણ વર્ગમાં આજે આગળ વધવું જોઈએ અને દરેક માતા પિતાએ એને સાથ સહકાર આપવું જોઈએ. આજકાલ એવું થઈ રહ્યું છે કે માતા પિતા એક ફિલ્ડમાં આગળ હોય છે ને તો એવો ફોર્સ કરતા હોય છે કે તમે પણ આ ફિલ્ડમાં જાઓ. હું નથી માનતી, જો અમારા બાળકોને બીજા ફિલ્ડમાં કોઈ કલાના ક્ષેત્રમાં જવું હોય તો મારો એટલો જ સાથ સહકાર રહેશે. આ ફિલ્ડ તો સારું જ છે પરંતુ બીજા અન્ય ફિલ્ડમાં પણ હિંમત હાર્યા વગર યુવાનોએ આગળ વધવું જોઈએ. રાજેશ ચૌધરી સાથે લાઇટ એન્ટરપ્રેન્યોર ન્યૂઝ મહેસાણા.